वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायण नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર દસમું તરંગ એકત્રીસમું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રીહરિએ ભુજનગરમાં વસંત પંચમીનો રંગોત્સવ કર્યો તેનું અદ્ભુત વર્ણન કરે છે। આ મહારાજ પ્રગટ છે, આ કથાવાર્તા એ પણ પ્રગટ છે। ભગવાનને સંભાળીને જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એ કાર્યમાં મહારાજ આપણી સાથે છે, એ મહારાજ ઘણી રીતે પુરાવો આપે। તમે જુઓ દાદા, અત્યારે હમણાં જ બે દિવસ પછી સોમવારે 9 માર્ચે પૂનમનો દિવસ, ધૂળેટીનો દિવસ, રંગોત્સવનો દિવસ તમે જાણો છો બધા। સાથે સાથે આપણી કથામાં પણ આજે રંગોત્સવનું વર્ણન છે। આવો ભગવાન શ્રીહરિની અદ્ભુત આ રંગલીલાને આપણે આજની કથા દ્વારા માણીએ। હરિજન હરિ કે દરસહી જો જો આયે જે ઉતારા દેવાયે સબકુ જેસે ઘટિત હે તે जैसे वर्ण के आए जो, जैसे वर्ण के आए जो, तैसे वर्ण ही जो उतारा घटित घटित हे देवाए तरत हे सो। श्रीहरिना दर्शन करवा माटे जे जे हरिभक्तो भूज आव्या ते सहुने यथा योग्य उतारा आपवामां आव्या। જે ભક્તો જે જે નાત જાતના હતા તેમના જેવી નાત જાતના ભક્તોને ઘેર ઘટે તેમ ઉતારા અપાવ્યા। સહુ ભક્તો ઉતારો કરીને જ્યાં બેસીને શ્રીહરિ દર્શન દેતા હતા ત્યાં આવ્યા। એ વખતે ત્યાં ચિત્ર વિચિત્ર સુંદર શણગારેલો અદ્ભુત મંડપ કર્યો હતો। શ્રીહરિની આગળના ભાગમાં 8 પાંખડીવાળી આકૃતિમાં કમળને આકારે સુંદર એક વેદિકા કરી હતી। કેટલું અદ્ભુત વર્ણન છે! આજે આપણે વિડીયો શૂટિંગ કરીએ અને એમાં નાનામાં નાની વાત જેમ કેપ્ચર કરીએ, શું આધારાનંદ સ્વામી એનો કેટલો આપણે આભાર માનવો જોઈએ! ભગવાન શ્રીહરિએ જે જે ચરિત્રો કર્યા, જે જે વાતો કરી, જે જે લીલાઓ કરી, જે જે પ્રસંગો ઘટ્યા, અરે ભક્તોએ જેવા જેવા શણગાર કર્યા હતા! વેદિકા એટલે મહારાજની વ્યાસપીઠ, બેસવાનું આસન કેવું કર્યું હતું? કમળ આકારે, કમળની જેમ પાંખડી હોય એમ 8 પાંખડીવાળું એક કમળ એની વેદિકા બનાવી એના ઉપર ભગવાન શ્રીને બિરાજમાન કર્યા હતા। ક્યારેય ન દેખી હોય તેવી અદ્ભુત શોભા કરી હતી। તેના ઉપર એક સુંદર સુવર્ણનો કળશ મૂક્યો હતો પાછો।
કળશના મુખ ઉપર શ્રીફળ મૂક્યું હતું. તે સિવાય ધરો, ઘઉંની ડુંડી, આંબાનો મોર, પાંદડા વગેરે મૂકીને વિચિત્ર રીતે તેને સજાવ્યો હતો અને વિપ્રોએ વસંત પૂજા નિમિત્તે વૈદિક મંત્રનો ઉચ્ચાર કર્યો. ફગવામાં ધાણી, ખજૂર, ખારેક મૂક્યા હતા. ગુલાલ અને અબીરના થાળ ભરીને મૂક્યા હતા. બીજા ભક્તો પણ થાળ ભરી ભરીને અબીર ગુલાલ લાવ્યા હતા. સંતો વસંતોત્સવના પદ ગાતા હતા. ઝાંઝ અને મૃદંગ વગાડીને વસંત વધાઈના પદ બોલાતા હતા. તે સમયની શોભા અદ્ભુત અને અપાર હતી. કેસર અને પતંગનો રંગ કરીને તેના મોટા ગોળા અને માટલા ભરી રાખ્યા હતા. સોનાની સારી બે પિચકારી ભગવાન શ્રીહરિ આગળ મૂકવામાં આવી હતી. લો દાદા, આવો રંગોત્સવ તો ઇન્ડિયામાં જવું પડે કરવા. હા, ઉત્સવની ભૂમિ છે ને ભારત. હા ભાઈ, બધું અમેરિકામાં હોય તો પછી શું જોવાનું? કેસર કેરી ભગવાને ઇન્ડિયામાં મૂકી છે, અહીંયા કાજુ બદામ મૂક્યા છે. બધી જગ્યાએ ભગવાને થોડું થોડું મૂક્યું છે. જો માણસ પોઝિટિવ જોઈને જીવે તો આ પૃથ્વીના ખૂણા ખૂણામાં ભગવાને અક્ષરધામની જ રચના કરી છે. અને નબળા અને નેગેટિવ મનના માણસ માટે તો આ પૃથ્વીના કોઈ પણ ખૂણે લઈ જાઓ તો દુઃખ દુઃખ અને દુઃખ જ છે. સમજો તો જિંદગી, સમજો તો જિંદગી એક મજા મજાને મજા છે. સમજો તો જિંદગી એક મજા મજા અને મજા છે. ના સમજો તો કેવળ સજા સજા અને સજા છે. કેવું સરસ લખ્યું છે કોઈએ, ઘનશ્યામ દાદા. સમજો તો જિંદગી એક મજા મજા અને મજા છે. ના સમજો તો કેવળ સજા સજા અને સજા છે. ભગવાન શ્રીહરિની મૂર્તિમાં હેત કરીએ ને તો ગમે તે જગ્યાએ છીએ. જિસ દેશ મે જિસ વેશ મે રહો એ રાધારમણ 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 કહો. ડોંગરેજી મહારાજની આ વાત આપણે બધાએ યાદ રાખવી જોઈએ. અનેક 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 પ્રકારની સાધનાઓ છે, એમાં મોટામાં મોટી સાધના એ છે ઠાકોરજી જ્યાં રાખે, જેવી રીતે રાખે અને જેટલામાં રાખે એટલામાં રહેવું, આનંદથી રહેવું, એના જેવી બીજી કોઈ સમજવા જેવી સાધના નથી. એ લોયાધામ ઇન્ડિયામાં રાખે, લોયાધામ ન્યૂજર્સીમાં રાખે કે લોયાધામ ફ્લોરિડામાં રાખે. અમે ગયા ને દાદા, ભીખુ દાદા, ત્યારથી હજી સુધી ઘણા બધા ભક્તોના ફોન આવે. શું કહે ખબર ફોનમાં? સ્વામી ફાવી ગયું ને બરાબર, કંઈ તકલીફ નથી ને? હવે અમારે તકલીફ હોય તો બધા આવવાના સોલ્વ કરવા ત્યાં. સમજો તો જિંદગી મજા મજા અને મજા છે. સમજો તો જિંદગી એક કેવળ એક મજા મજા અને ઠાકોરજી જ્યાં રાખે, જેવી રીતે રાખે અને જેટલામાં રાખે, ખૂબ આનંદથી રહેવું. વચનામૃતમાં મહારાજ આ બધી વાતો કરે છે. મધ્યનું વચનામૃત 28મું મહારાજ એમ બોલે છે, ભગવાનથી 1,00,000 ગાઉ દૂર હોય, મહારાજના શબ્દો, પણ આવી રીતે જેના ઉપર ભગવાનનો રાજીપો હોય. વચનામૃતમાં મહારાજ કહે, આવી રીતે જેના ઉપર ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો 1,00,000 ગાઉ ભગવાનથી દૂર છે ને તો પણ એ ભગવાનથી નજીક છે. તદ્દૂરે તદ્વદંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. અરે, આપણા વેદોમાં પણ ઉપનિષદોમાં પણ આ વાત કરવામાં આવી, દેહથી કોઈ દૂર છે પણ આત્માથી ભગવાનથી ખૂબ નજીક છે. કોણ દૂર કોણ નજીક, કોઈ સન્મુખ કોઈ વિન્મુખ, આ બધા નિર્ણય એક ઠાકોરજી જ કરી શકે
તમારું ને મારું કર્તવ્ય કેવળ એ જ છે. વી આર ધ પપેટ્સ, આપણે તો કઠપુતળી છીએ ને હાથની, એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, એક ભગવાનના હાથનું રમકડું છીએ. શ્યામ તારી બાંસુરી થઈને ભજવું છે મારે, શ્યામ તારી બાંસુરી થઈને ભજવું છે મારે, સૂર કેવા છેડવા એ જોવાનું તારે. હરિભાઈ કોઠારી કેટલું સરસ લખે. અને તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ એમની બાંસુરી, એની સાથે રાધાજીને પણ ઈર્ષ્યા થતી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાનો ત્યાગ કર્યો પણ બાંસુરીનો ત્યાગ ન કર્યો. રાધાને તો બાજુમાં રાખી, બાંસુરીને તો પણ અધરોષ્ઠ ઉપર રાખી. શ્યામ તારી બાંસુરી થઈને ભજવું છે જગ મારે, સુર ક્યાં કેવા છેડવા એ જોવાનું તારે. ભગવાનના હાથનું રમકડું બની જઈએ, ભગવાનના હાથની આપણે કઠપુતળી બની જઈએ, એને જે કરાવવું હોય, જેટલું કરાવવું હોય. અબ સો પદિયા સજીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. માટે વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની આ બધી લીલાઓ છે ને આપણને ઘણી બધી વાત સમજાવવા માટે છે. ભગવાનનું પ્રાગટ્ય જીવને સુખ આપવા માટે છે. સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. પણ જીવ એવો અધમ છે ને, જીવ એવો મૂરખ છે ને, કે ભગવાનનું મફતનું આપેલું સુખ છોડી અને મહા મહેનત કરીને મોટું દુઃખ ઊભું કરે છે. બોલો બોલો. સુખી થવાના નામે રોજ દુઃખી થાય એનું નામ માણસ. સવારે નીકળે સુખી થવા અને સાંજે થાય દુઃખી એનું નામ માણસ. કેટલી અદ્ભુત પ્રભુની લીલાઓ છે. રંગોત્સવની રચના થઈ છે, અદ્ભુત સજાવટ શોભા શણગારવામાં આવી છે, ભગવાનની આગળ સોનાની બે પિચકારી મૂકી છે અને બીજા બધા ભક્તો પણ રંગથી પિચકારીઓ ભરી તૈયાર થઈને ઊભા રહ્યા. વસંતની પૂજા કરી લીધી, પછી શ્રીહરિની પૂજા કરી, જ્યારે કપૂરથી આરતી ઉતારી ત્યારે જય 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 જયનો ઉચ્ચાર કરવા લાગ્યા. તેમાં સૌ પહેલાં સ્વામી રામદાસજીએ શ્રીહરિના ઉપર રંગની પિચકારી ચલાવીને રંગ નાખ્યો, રંગોત્સવનો પ્રારંભ થયો. જેટલા હરિભક્ત પુરુષો હતા તેમણે પણ એક એક પિચકારી રંગ શ્રીહરિના ઉપર નાખીને શ્રીહરિના પહેરેલા બધા વસ્ત્ર ભીંજવી દીધા. ભગવાન શ્રીહરિનું એક નામ હતું રંગભીનો, એક નામ હતું રંગીલો. મહારાજને રંગનો આ ઉત્સવ એટલો બધો ગમતો. શ્રીજી મહારાજે વધારેમાં વધારે ઉજવેલો ઉત્સવ કોઈ હોય તો રંગોત્સવ, અને મહારાજે ઓછામાં ઓછો ઉજવેલો કોઈ ઉત્સવ હોય તો શાકોત્સવ. મહારાજે જે ઉત્સવ સૌથી ઓછો કર્યો એ અત્યારે સૌથી વધારે થઈ રહ્યો છે. અને આપણે ભાગ્યશાળી કે લોયામાં મહારાજે શાકોત્સવ પણ કર્યો છે અને લોયામાં મહારાજે રંગોત્સવ પણ કર્યો છે. ગઢપુરમાં, સારંગપુરમાં, લોયામાં વડતાલનો રંગોત્સવ તો અદ્ભુત જગજાહેર છે. એટલા બધા મહારાજે રંગોત્સવ કર્યા છે, ગામો ગામ ઠામો ઠામ. એમાંનો એક રંગોત્સવ મહારાજે ભુજમાં કર્યો છે, અદ્ભુત, એની વાત આપણે શ્રવણ કરીએ છીએ. જેટલા હરિભક્ત પુરુષો હતા તેમણે એક એક પિચકારી રંગ શ્રીહરિના ઉપર નાખીને શ્રીહરિના પહેરેલા બધા વસ્ત્ર ભીંજવી દીધા. તેમજ ગુલાલ પણ પોષ ભરી ભરીને શ્રીહરિના ઉપર જ્યારે ઘણા હેતથી નાખવા લાગ્યા ત્યારે ઘનશ્યામ શ્રીહરિએ સહુ હરિભક્તોને કહ્યું, તમે અમારે માટે રંગના ઠામ ભર્યા છે, રંગ અને ગુલાલ લાવીને અમારી આગળ જે તમે મૂક્યો છે તેમાં અમારે માટે કેટલો છે ને તમારે માટે કેટલો છે નક્કી કરી નાખો. મૂક્યો છે અમારી પાસે અને ઉપાડીને સીધો અમારી ઉપર નાખો છો, આ તે વળું કેવું?
ત્યારે હરિભક્તો બોલ્યા, મહારાજ આ બધો રંગ આ બધો સામાન આપને માટે જ છે, અમારો કોઈ અમારા માટે કંઈ નથી. સહુ સંતો અને હરિભક્તો આપની પ્રસાદીનો રંગ લેવા માટે આવ્યા છીએ, માટે હવે આપ રંગની ધૂમ મચાવો. પછી શ્રીહરિએ કસીને કમર બાંધી પિતાંબર લપેટી દીધું અને રંગ ક્રીડાના દર્શન કરવા દેવતાઓ પણ આકાશમાં વિમાનો લઈને આવી ગયા. શ્રી હરિ રંગ હરિજન પર જે હા, શ્રી હરિ રંગ હરિજન પર જે હા, પિચકારી જો ભર ભર હિતે હા, છિરકન લગે ઉમંગ ભર ભારી, છિરકન લગે ઉમંગ ભર ભારી, રંગ બિન કોઉન રહે નર નારી, રંગ બિન કોઉન રહે નર નારી. ભગવાન શ્રીહરિ પિચકારીમાં રંગ ભરી ભરીને ઘણા ઉમંગથી હરિભક્તો પર છાંટવા લાગ્યા. હમણાં જ થોડા દિવસમાં પૂર્ણિમાના દિવસે 9 માર્ચે પૂજ્યપાદ ગુરુજીની હાજરીમાં લોયાધામ પરિવાર દ્વારા ઇન્ડિયામાં નાવલી ગુરુકુલમાં રંગોત્સવનું અદ્ભુત આયોજન છે. હજારો હરિભક્તોની ભીડ જામી હશે, ઠાકોરજી મહારાજ ઉપસ્થિત હશે, મહારાજનું ભાવપૂજન વંદન થશે અને પ્રસાદીનો રંગ, પ્રસાદીનો ગુલાલ, પ્રસાદીનો અબીલ, પ્રસાદીનું કેસુડાનું પાણી એનો છંટકાવ થશે હજારો હરિભક્તો ઉપર. આપણે વિડીયો દ્વારા છંટકાવનો લાભ લેવાનો. અને તે રંગ વિના એક પણ નરનારી હરિભક્ત રહ્યા નહીં. આવો મહારાજે છંટકાવ કર્યો. હા, એક એક સંતો ભક્તોને ભીંજવી દીધા. શ્રીહરિએ હરિભક્ત બાઈભાઈની સભા અલગ અલગ કરાવી. લો, હવે ભગવાન શ્રીહરિની આ એક અલૌકિક રીત હતી. માણસ ખોટું ક્યારે કરે છે? બે સમય એવા છે જ્યારે માણસ માત્ર કંઈક ભૂલ કરી બેસે છે. એક વધારે પડતું દુઃખ આવે ત્યારે માણસ ભૂલ કરે, કાં વધારે પડતું સુખ આવે ત્યારે માણસ ભૂલ કરે. માણસ જ્યારે વધારે આનંદમાં આવી જાય, વધારે ઉમંગમાં આવી જાય, વધારે ઉત્સાહમાં આવી જાય ત્યારે લિમિટ, મર્યાદા, કાનૂન, ધર્મ એને તોડી નાખે છે. ઉત્સવના નામે સમાજમાં જે ગાંડ પણ ચાલ્યું છે, ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ પ્રિય ભગવાન હતા. પોતે ઉત્સવ ઉજવી સમાજને શુદ્ધ ઉત્સવ પરંપરાનું જ્ઞાન કરાવ્યું. આ રંગોત્સવ એટલે હોળીનો તહેવાર કેટલો ભ્રષ્ટ બન્યો હતો, કેટલો વિકૃત બન્યો હતો. આજે પણ કોઈક કોઈક જગ્યાએ ભારતમાં એવી હોળી રમાય છે, પુરુષોને બહેનો ભેગા થાય, લાકડીઓથી હોળી રમે, એકબીજાના માથામાં મારી લોહી લોહી લુહાણ કરી નાખે. અત્યારે પણ જગતની સર્વશ્રેષ્ઠ આપણા દેશની સંસ્કૃતિ, આટલો મહાન ભારત દેશ આજે જે રીતે પતન ને પામ્યો છે એનું ફક્ત ને ફક્ત કારણ આપણા લોકો આપણી પરંપરાને ભૂલી ગયા. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની આ બધી અદ્ભુત રીતો હતી. અરે મહારાજે એટલો બધો રંગોત્સવ કર્યો છે, સંતો ભક્તોને રંગે રમાડ્યા છે, ખૂબ આનંદ કર્યો છે, ખૂબ આનંદ કર્યો છે. એમનું એક નામ જ હતું સહજાનંદ. અરે વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનનો ભક્ત એ છે જે સદા આનંદમાં રહે. હરિકો દાસ નહીં ઉદાસ, ઉદાસ થાય એ દાસ જ ન હોય. ભગવાનનો ભક્ત સદા આનંદમાં રહે. જેને ભગવાન મળ્યા એનો આનંદ કેટલો બધો હોય. દુઃખ ત્યારે જીવને થાય છે ભગવાનને ભૂલે ત્યારે. આ રંગોત્સવની લીલા મહારાજ કરતા બે ત્રણ પ્રસંગો તમને સંભળાવી દઉં. જ્યારે જ્યારે મહારાજ રંગોત્સવ કરતા ત્યારે હંમેશા મહારાજ સંતો ભક્તોને ટકોર કરતા. હરિલીલા કલ્પતરુમાં વિસ્તારથી કથા છે, શ્રીમદ સત્સંગી જીવનમાં અતિ વિસ્તારથી કથા છે. કેવી કથા છે?
રંગોત્સવ દરમિયાન દાદા ખાચર મહારાજ પાસે આવ્યા, ઉદાસ થયા, વિનંતી કરી, પ્રભુ બહેનોએ એક ઠપકો આપ્યો છે. શું? અરે પ્રભુ, આપ સંતોને હરિભક્તોને આટલો બધો લાભ આપો છો તો બહેનોનો પણ એવો આગ્રહ છે કે તમે બહેનો સાથે રંગોત્સવ કરો, રંગે રમો. અને મહારાજ બહેનો એમ કહે છે કે તમે તો ભગવાન છો, તમને ક્યાં દોષ લાગે. અને ત્યારે ભગવાન શ્રીહરિ ઉદાસ થયા, દાદા ખાચરને ઠપકો આપીને કહેવા લાગ્યા, દાદા આજ પછી ફરીવાર આવી વાત અમારી પાસે ન કરતા. અમે જે મર્યાદા સ્થાપી છે એ મર્યાદાનો ભંગ જો અમે જ કરીશું તો પાછળ એ મર્યાદાને કોણ પાળશે. માટે બહેનો બહેનોમાં રમે, પુરુષો પુરુષોમાં રંગ રમે, એ જ અમારી આજ્ઞા છે, એ પ્રમાણે જ રંગોત્સવ થશે. જેવો રંગોત્સવ પૂરો થયો એટલે ફરીવાર ભગવાન શ્રીહરિએ પુરુષોની બહેનોની સભા કરી. કેવી કેવી મહારાજે વાતો કરી સાંભળો. વાજિંત્રો વાગતા હતા અને ધ્વનિ અત્યંત સુહામણો લાગતો હતો. જે લોકો નર્તક હતા તેઓ નૃત્યની સાથે ગાન કરવા લાગ્યા. મોટા મોટા ભવનો અને આકાશ તે ધ્વનિથી ભરાઈ જતો હતો. જેમાં શ્રીહરિનો મહિમા હોય, સદગુણોની અપાર કીર્તિ હોય, એવા વસંત અને હોરીના પદો ગુણીજનો વારંવાર ગાવા લાગ્યા. શ્રીહરિએ સત્સંગમાં એવું વર્તન કરાવ્યું હતું કે તેનાથી મથપંથમાં પણ શ્રીહરિની કીર્તિ છવાઈ ગઈ હતી. બધા સરસ શુભ વર્તનમાં સુખ માનતા અને ખરાબ વર્તનમાં દુઃખ રહ્યું છે એમ જાણતા. ભગવાન શ્રીહરિની દરેક ક્રિયાની પાછળ એ ઉત્સવો કરતા, લીલા કરતા, ચરિત્રો કરતા, વિચરણ કરતા, અનેક પ્રકારના કાર્યો કરતા, પણ દરેક કાર્યની પાછળ ભગવાન શ્રીહરિનો એક નાનકડો મેસેજ, એક નાનકડી આજ્ઞા છુપાયેલી હતી. એ હતી કે જે કંઈ કરો ભગવાનની આજ્ઞામાં રહીને કરો. બસ તમે જે કંઈ કરો ભગવાનની આજ્ઞામાં રહીને કરશો ને તો ભગવાનની મૂર્તિનું અપાર સુખ મળશે, મળશે ને મળશે. અને ભગવાન શ્રીનો બીજો મેસેજ હતો, જેણે જેણે ભગવાનની આજ્ઞા લોપીને કોઈને ભગવાન શ્રીએ છોડ્યા નથી. જેટલી સત્સંગની વાત હતી તે બધી સર્વોપરી હતી. જે માણસને નીતિ ઉપર રૂચિ હોય તેને સત્સંગ ગમી જતો. સત્સંગ કોને ગમતો? જેને નીતિ ઉપર રૂચિ હોય તેને ગમતો. નીતિકારોએ બહુ સરસ વર્ણન કર્યું છે કોને શું ન ગમે. એમાં લખ્યું, ચોરને ચંદ્ર ન ગમે. ચોર પૂર્ણિમાના ચંદ્રને જોઈ ચોરી કરવા નીકળશે? ચોરને ચંદ્ર ન ગમે, એમ અનીતિવાન હોય એને સત્સંગ ન ગમે, નીતિવાન હોય એને તો સત્સંગ તુરંત ગમી જાય. પણ જેને નીતિ ઉપર રૂચિ ન હોય તેને સત્સંગ ગમતો નથી. જે લોકો અસુર વંશના હતા તેમને નીતિ અને ધર્મવાળા ગમતા નહીં. નીતિ અને ધર્મવાળા લોકો દૈવી કહેવાય છે. જેઓ નીતિને સ્થાપવાનો આગ્રહ રાખતા હોય છે, જે સર્વોપરી છત્રપતિ જેવા હોય છે, તે નીતિ અને ધર્મનું સ્થાપન કરે છે. સર્વોપરી ગુરુની રૂચિ પ્રમાણે મતપંથને હટાવીને નીતિ અને ધર્મનું સ્થાપન કરે છે. તે વર્તન ઉપરથી દેખાય છે. રાજા અને ગુરુ એ દેવી છે કે આસુરી છે તે તો તેનું વર્તન બતાવી દે છે. પૃથ્વી ઉપર દૈવી રાજાઓ થયા એણે નીતિની સ્થાપના કરી, ધર્મની સ્થાપના કરી. દૈવી સદગુરુઓ થયા એમણે નીતિ અને ધર્મની સ્થાપના કરી. એની સામે આસુરી રાજાઓ થયા એમણે આ પૃથ્વી ઉપર આતંક, ઉપાધિ, અત્યાચાર એની સ્થાપના કરી. આપણે જાણીએ છીએ પૃથ્વીનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. આ પૃથ્વી પર લોહીની નદીઓ વહે છે. કંઈક આપણી બધાની ભક્તિ હશે, ભગવાનની કૃપા છે કે અત્યારે પૃથ્વીનું વાતાવરણ ઘણું ખરું શાંત છે, ઘણું ખરું. બાકી 70 વર્ષ પહેલાનો તમે ઇતિહાસ જુઓ ને. અમે હમણાં ફ્લોરિડામાં હતા, ત્યાં 2-4 ભક્તો યુગાન્ડાથી આવેલા છે, આફ્રિકાથી. ઈદી અમીનના સમયમાં એ બધા યુગાન્ડા હતા. એમણે થોડી ઘણી ઘટનાઓ જોઈ છે, કેવી રીતે માણસોને મારી મારીને ટ્રકો ભરી ભરીને નદીની અંદર નાખી દીધા હતા. બહુ જૂનો ઇતિહાસ નથી. જે લોકો ત્યાં હતા અને જે વાત કરી છે એ વાત કરું છું તમને. કહેવા એટલા માટે માગું છું
ભગવાન રક્ષા કરે છે ભક્ત અને ભક્ત કોની. હમણાં બસ થોડા દિવસમાં હોળીનો દિવસ આવી રહ્યો છે. હોલિકા દહનનો પર્વ એટલે શું? સળગતી ચિતાની અંદર પણ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. નાનો એવો બાળભક્ત પ્રહલાદ દરિયામાં નાખી દેવામાં આવે, હાથીના પગ નીચે નાખી દેવામાં આવે, ક્યાં ક્યાં એને કેટલો કેટલો અત્યાચાર આપ્યો, એનો વાળ પણ વાકો ન થયો, અને છેવટે સળગતી ચિતામાં બેસાડવામાં આવે, અરે ત્યાં પણ ઠાકુરજીની રક્ષા કરી. તમે વિચાર તો કરો, કેટલા લાખો કરોડો વર્ષથી ઉજવાતો આ પૃથ્વી ઉપરનો ઉત્સવ એટલે હોળિકા દહનનો ઉત્સવ. હિરણ્યકશિપુની રક્ષા ન કરી, એણે કેટલા વરદાનો માગ્યા હતા તો પણ રક્ષા ન થઈ, પ્રહલાદની ભગવાને રક્ષા કરી. હું કહેવા શું માગું છું, તમે આનંદ કરો, તમે ઉમંગ કરો, તમે ઉત્સાહ રાખો, તમે મોટા મોટા બિઝનેસો કરો, તમે મોટી મોટી પોસ્ટ ઉપર જોબ કરો સારામાં સારી. અમે સંતો મંદિરો કરીએ, બધું જ કરીએ, ભગવાનની આજ્ઞામાં રહીને કરીએ, બસ આટલી જ મહારાજની આજ્ઞા છે, આટલી જ. વચન લોપે જાણે સુખ લે સુરે, તે તો કહેશું કહેવાને જો રહેશુરે. આ પૃથ્વી ઉપર ભૂતકાળમાં ભગવાને રક્ષા કરી છે એવું નહીં, અત્યારે પણ કરે છે. ગઈકાલે મહાપૂજા હતી, આપણે મહાપૂજામાં ઠાકોરજીને બે પ્રાર્થના કરી હતી કે અત્યારે આખી પૃથ્વીમાં સૌથી મોટો ભય કોરોના વાયરસનો છે, ભગવાન બધાની રક્ષા કરે. અમેરિકામાં હમણાં ટેનેસી નેશવિલમાં બહુ મોટો ટોર્નેડો આવી ગયો. મેં કાલેની સત્ય ઘટનાની વાત કરી હતી, તમને હમણાં થોડો વિડીયો બતાવશે. ઘણીક વાર આપણને દ્રૌપદીની જેમ અભિમાન હોય છે, દ્રૌપદીના વાળ ખેંચી દુઃશાસનને ભરી સભામાં ઢસડીને લાવે છે. દ્રૌપદીના મનમાં તેમ છતાં ગર્વ છે, મારા 5-5 પતિ બેઠા છે, 10,000 હાથીનું બળ જેમાં છે એવો ભીમ સેન બેઠો છે, કોની મજાલ છે મારા કપડાં ખેંચી શકે. આપણે જાણીએ છીએ આ મહાભારતની કથા એટલે કળિયુગની કથા. મહાભારત શરૂ થયું ત્યારથી કળિયુગ શરૂ થયો, અને જ્યાં સુધી કળિયુગ રહેશે ત્યાં સુધી રોજ રોજ મહાભારત ચાલવાનું ચાલવાનું ને ચાલવાનું. અનેક સન્નારીઓના કપડાં ખેંચાઈ રહ્યા છે આજે. અત્યાચાર, અનાચાર, દુરાચાર પૃથ્વી ઉપર કેટલા વધી રહ્યા છે આપણે જાણીએ છીએ. તમે આ વિડીયો જોઈ શકો છો, અત્યારે તમને વિડીયો બતાવે છે. અત્યાચાર દુઃખ એવું છે, બાજુવાળાને પડે ત્યારે આપણને એમ લાગે કે આપણે તો સુખી છીએ, પણ શાસ્ત્ર એમ કહે છે ડાયો માણસ એ છે બીજા ઉપર આવેલી આપત્તિથી કંઈક સારો મેસેજ સ્વીકારી લે કે આપણે સાવધાન થવાનો સમય આવી ગયો છે. અમેરિકાને આપણે સેફ માનીએ છીએ, અમેરિકા ઇઝ ધ સેફેસ્ટ કન્ટ્રી એવું માનીએ છીએ, પણ તમે વિચાર તો કરો, આ ટોર્નાડો તમે જુઓ, એરપોર્ટની દશા તમે જુઓ, ઘર ઘર તમે જુઓ, 70 માઇલનો વિસ્તાર તમે જુઓ ભૂક્કા બોલાવી દીધા, કોઈને કલ્પના નથી. પણ મેં ગઈકાલે પણ વાત કરી હતી, કુકવિલમાં આપણા રસિક ભગત રહે છે, એમનાથી થોડા આગળ ઘનશ્યામભાઈ, એમનું હુલામનું નામ છે ગેરીભાઈ, આપણા મંદિરમાં ઘણીવાર દર્શન કરવા બંને ભક્તો આવ્યા છે. એ ઘનશ્યામભાઈ એમના ઘરની બાજુમાં જ રાત્રે 2 વાગે આકાશમાંથી જેવો ટોર્નાડો નીચે ઉતર્યો ને, એ સીધી જગ્યા છે એમના ઘરની હાવ બાજુમાંથી શરૂ થયો, અને ત્યાંથી જે વમળ ચાલુ થયા, ત્યાંથી જે વંટોળિયો ચાલુ થયો, ત્યાંથી જે ટોર્નાડો શરૂ થયો, સામે નજીકમાં જેમનો જે સ્ટોર હતો, તમે ફોટો વિડીયો જુઓ ને, તમને કલ્પના ન થાય, હતું નહોતું અસ્તિત્વ કાઢી નાખ્યું છે આખું, આવી દશા સ્ટોરની કરી છે. પણ તેમ છતાં એ ઘનશ્યામભાઈ સાથે મારે વાત થઈ, અહોભાવથી વાત કરતા હતા. આપણા પીવડા મહારાજના ખૂબ સારા સેવક છે, લોયાધામ મંદિરમાં દર વર્ષે એક ફોર્મની સેવા પણ મોકલાવે છે, એમના ઘરે અમે કેટલી વાર પધરામણી કરી છે. એ ઘનશ્યામભાઈ કહેતા હતા, સ્વામી મહારાજે બહુ મોટી રક્ષા કરી, અમારા ઘરની દિવાલને અડીને ટોર્નાડો નીકળી ગયો છે, ખાલી દિવાલને થોડો ખાલી ઘસરકો પડ્યો છે, બાકી સ્વામી જો થોડો અંદર હોત ને
તો દિવાલ પણ ન હોત અને અમે પણ. ભગવાન પોતાના ભક્તની આજે પણ રક્ષા કરે છે, આપણે જોઈએ છીએ. તુમ પ્રભુ અશરણ શરણ કહાવે, તુમ પ્રભુ અશરણ શરણ કહાવે, જા કો કોઈ નહીં આ જગ મે, જા કો કોઈ નહીં આ જગ મે, તાકે તુમ હો નાથ સહાય. તુમ પ્રભુ અશરણ શરણ કહાવે. આવી ઘટનાઓ, એ ટોર્નાડો હોય, કોરોના વાયરસ હોય, આતંકવાદ હોય, અત્યાચાર હોય, આ બધી ઘટનામાંથી આપણે એટલું શીખવાનું છે બસ, ભગવાનની આજ્ઞામાં ક્યારેય પણ ગાફલાઈ ન રાખીએ. ગમે એવું પ્રલોભન મળે, ભગવાનની આજ્ઞા બે રીતે જ લોપે છે જીવ. એક લાલચથી, અને કાં તો ભયથી. ગમે એવું મોટું પ્રલોભન આવે તો પણ ભગવાનની આજ્ઞા આપણે ન લોપીએ. કદાચ દુનિયાભરનું દુઃખ દેખાઈ પડે, આપત્તિ આવી જાય, તો પણ ખબરદાર થઈને ભગવાનની આજ્ઞામાં રહીએ. પ્રહલાદની ભગવાને રક્ષા કરી હતી એમ નહીં, આજે પણ. એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, એ બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ અમારે જીવન જાણું છું, રાખો છો ખબર સારે જીવન જાણું છું. આ ટોર્નાડો આવ્યો ને દાદા, આપણે તો બધા ભક્તોને ફોન કરીએ ને, બધા કુશળ છો ને, કંઈ ઉપાધિ થઈ નથી ને, પણ જે ભક્તો ભક્તિ કરે છે ને, જે ભક્તો ભગવાનની આજ્ઞા પાળીને ધર્મે સહિત ભક્તિ કરે છે ને, એના અનુભવ બોલું છું. રસિક ભગત સાથે મારે ઘણી વખત વાત થઈ. રસિક ભગત કહેતા હતા, સ્વામી મહારાજે એટલી મોટી રક્ષા કરી અમારી, સ્ટોર તો ગયો, એ તો સમજ્યા પાછો ઊભો થઈ જશે, પણ સ્વામી આ રાત્રે આવ્યો, બાકી જો થોડો મોડો આવ્યો હોત ને ટોર્નાડો, તો અમે બધાએ સ્ટોરમાં જ હોત, અમે બધાએ સ્ટોરમાં જ હોત. શું થાત દાદા, કેટલા બધા માણસો મર્યા છે, કેમકે એટલો એનો વેગ હતો, એટલો પ્રચંડ આ ટોર્નાડો હતો ને, અને ઘડીના છઠ્ઠા ભાગમાં બધું હતું નહોતું કરી નાખ્યું, આખા ઘરના ઘર ઊંચા કરી નાખ્યા છે. એરપોર્ટમાં મોટા મોટા પ્લેનો પડ્યા હતા ને, નેશવિલ એરપોર્ટ જે ડોમેસ્ટિક છે ને, આખા પ્લેનોના પ્લેનો ઉચકી ઉચકીને દૂર ફેંકી દીધા છે. બોલો, એટલે વાલા ભક્તો, આપણે તો જ સેફ છીએ, આપણે તો જ સુખી છીએ જો ભગવાનની આજ્ઞામાં રહીએ છીએ ને તો. બાકી આપણી પાસે આપણા ક્રેડિટ કાર્ડ, આપણા બેંક બેલેન્સ, આપણા બિઝનેસો, આપણા બંગલાઓ, આપણી ગાડી, આપણી બુદ્ધિ, ટાઈમ આવશે ને આમાંની એક વસ્તુ પણ કામ નથી લાગવાની, એક વસ્તુ પણ કામ નહીં લાગે. કહેવાય છે ને, એક હરિકૃષ્ણ મહારાજ ઇઝ ઓનલી સેવિયર. સમય આવે ને, સંકટ સમયની સાંકળ એક ભગવાન શ્રીહરિ છે. માટે આવી ઘટનાઓ ઘટે એમાંથી આપણે એટલું જ લેવાનું છે બસ, મહારાજનું ભજન વધારીએ, મહારાજની આજ્ઞા ખબરદાર થઈને પાળીએ. કંઈક નાની મોટી આજ્ઞા લોપાણી હોય, ભગવાનની પ્રાર્થના કરી માફી માગી લઈએ, સંતો ભક્તોને વાત કરી નાનું મોટું પ્રાયશ્ચિત કરી લઈએ, એનો પશ્ચાતાપ કરીએ, ફરીવાર એ ભૂલ ન થાય. બસ ભૂલને થવાના બે કારણ છે, ભૂલ થવાના બે કારણ છે, એક લાલચ અને બીજો ભય. આ બેમાંથી એક તત્વ હોય ને ત્યારે માણસને ભૂલ કરાવે છે. ભૂલને ધોવાના ત્રણ રસ્તા છે, પ્રાર્થના, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત. ઠાકોરજી રક્ષા કરે છે, આજે પણ કરે છે, કેવી કેવી કરે છે ભક્તોની.
ત્યારે વાલા ભક્તો આવો, ભગવાન શ્રીહરિએ ધમડકામાં રંગોત્સવ કર્યો હતો. રંગોત્સવમાં મહારાજે જોયું હરિભક્તોના નાના દીકરાઓ ફટાકડા ફોડતા હતા. રંગોત્સવમાં હરિચરિત્રામૃત સાગરમાં આ કથા વિસ્તારથી આવે છે, થોડું વાંચું. સભામાં ભગવાન શ્રીહરિએ હરિભક્તોના એ બાળકોને બોલાવ્યા અને હરિભક્તોને કહ્યું કે આવી રમત સારી નહીં, હાથ પગ મોઢું બળી જાય, આવી રમત હરિભક્તોએ ન રમવી. આજે બધા કેવી રમે છે દાદા? હુતાશની અને વિવાહમાં પણ ભક્તોએ ગાળ ન બોલવી, ભગવાનના કીર્તન બોલવા. ધૂળેટીના દિવસે ધૂળ ગોબર પથ્થર ફેંકીને હરિભક્તોએ તોફાન ન કરવું, અને હરિભક્તોએ પોતાના દીકરાઓને આવું જ શીખવાડવું. કેટલી અદ્ભુત! મહારાજે સારંગપુરમાં પુષ્પદોલો ઉત્સવ રંગોત્સવ કર્યો ત્યારે મહારાજે વાત કરી, 8 વસ્તુ હોય ત્યારે અંતર ઉઘાડું થઈ જાય છે, એટલે માણસ જેવો હોય એવો અસલી પ્રગટ થઈ જાય છે. 8 જગ્યાએ તમે હરિભક્ત છો કે નથી એ 8 જગ્યાએ ખુલ્લું થઈ જાય. જેમ બ્લડ ચેક કરીએ ત્યારે ખબર પડે કે આમાં કોરોના વાયરસ છે કે નથી, બરાબર? એમ આ હરિભક્ત છે કે નથી 8 જગ્યા. સારંગપુરમાં પુષ્પદોલોત્સવની સભામાં મહારાજે વાત કરી, એક વિવાહ લગ્નનો પ્રસંગ હોય, ફાગનો દિવસ હોય, ભાંડ ભવાઈની વાત આવે, યુવાન સ્ત્રી સામે આવે, દર્પણ સામે આવે, બાળક સામે આવે, જળમાં ક્રીડા કરવાનું થાય અને માદક દ્રવ્ય સામે આવે, આ 8 વસ્તુ આવે ત્યારે જે ભગવાનનો ભક્ત હોય એ સંયમ રાખી શકે, અને જગતનો જીવ હોય ને એ ઉન્મત્તની પેઠે ગાંડો થઈને એમાં ડૂબી જાય. નંબર 1, વિવાહ. આજે ઇન્ડિયામાં લગ્નના નામે કેટલા ખર્ચા, કેવા તોફાનો, કેવા ફેલફતુરો, ખાવાનું પીવાનું પણ કેવું ભયંકર થઈ ગયું. વિવાહ. નંબર 2, ફાગનો દિવસ. ફાગ બોલે ખબર છે ને દેશમાં કેટલી બીભત્સ ગાળો બોલવામાં આવે, કેવી રીતે ગાળો બોલવામાં આવે. બહેનો ભાઈઓ બધા એમાં પાછા ભાગ લે, કોઈ સેજ શરમ મર્યાદા કશું જ નહીં. નંબર 3, ભાંડ ભવાઈ, એ તો ખા જાણો જ છો તમે. 4, યુવાન સ્ત્રી, એ તો ખતરનાક છે જ. 5, દર્પણ. અમેરિકામાં બાથરૂમમાં જાય, પૂજા કરવામાં 15 મિનિટનો ટાઈમ ન મળે, બાથરૂમમાં કલાક પણ બોલો. કેટલા મોટા મોટા અરીસાને ક્યાં ક્યાં ગોઠવી દીધા હોય. આ કળિયુગના લક્ષણો છે બધા. ભગવાનનો ભક્ત અરીસા સામે આવે ને અને જગતનો જીવ અરીસા સામે આવે ને બહુ તફાવત દેખાય આવે. 6, આની ઘણી બધી વાતો થઈ શકે પણ સમય મર્યાદિત છે ને આપણી પાસે. 6, બાળક. બાળકને રમાડવાની વાત થાય ને, ભગવાનનો ભક્ત એને રમાડે એમાં મર્યાદા હોય, અને જગતનો જીવ રમાડવા બેસે ને એમાં કોઈ મર્યાદા ના હોય. 7મી બાબત, જળ ક્રીડા. પાણીમાં નાવાનું થાય, ભગવાનનો ભક્ત નાવા જાય ને વંદુના પાઠ સ્વામિનારાયણની ધૂન ભગવાનને સંભાળીને સ્નાન કરે, અને જગતનો જીવ હોય ને તો ધુબાકા એવા મારે ને કે કોકનો ટાટિયો તૂટે ને કોકનું માથું. 8મું, માદક દ્રવ્ય, નશીલી વસ્તુ, એ તો છે જ. ભગવાન શ્રીહરિ આ બધા ઉત્સવો કરતા અને શીખવાડતા કે દરેક ઉત્સવ જો શુદ્ધ રીતે કરવામાં આવે ને તો ભગવાનની કૃપા થાય, અને એ જ ઉત્સવ ભગવાનની આજ્ઞા લોપીને કરવામાં આવે ને પછી ભલે ભગવાનનું નામ હોય, પછી ભલે ભગવાનનું ખાલી સ્થાન હોય, એનાથી કંઈ ભગવાનની પ્રસન્નતા આપણને નહીં મળે. ભગવાનનો રાજીપો લેવા માટે ફક્ત ને ફક્ત ભગવાનની આજ્ઞામાં રહેવું જરૂરી છે. મનુષ્યનું વર્તન નિર્મળ દર્પણના જેવું છે, તે કોઈ બાબતને ઢાંકતું નથી, ચોખ્ખું બતાવી દે છે. અરીસાની સામે તમે ઉભા રહો એટલે તમે કાળા છો તો કાળા જ દેખાવાના, અને ગોરા છો તો. એમ માણસનું વર્તન માણસ જેવો હોય એવો દેખાડી દે છે. શ્રીહરિએ આ વખતે જે રંગ ક્રીડા કરી તેને દેખીને કેટલાય દેવી મનુષ્યોએ વ્યસન અને ફેલ છોડી દીધા.
તે લોકો અનેક રીતે શુદ્ધ થયા. કેસર, કેસુડા, પતંગના રંગના જે ઠામ ભર્યા હતા તે બધા શ્રીહરિએ ભક્તોના ઉપર છાંટી દીધા. પછી ગુલાલ તથા અબીર લીધા. ગુલાલ અને અબીરને જોડીમાં ભરીને તેને ઉડાડીને ધૂમ મચાવી દીધી. ભૂમિ અને આકાશ બધું ગુલાલમય સુહામણું થઈ ગયું. આખી ત્રિલોકીમાં છવાઈ જાય એટલો બધો ગુલાલ શ્રીહરિએ ઉડાડ્યો હતો. આખું આકાશ લાલ 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 થઈ ગયું. શ્રી હરિ કો રંગ લગે અંગ જાકે, શ્રી હરિ કો રંગ લગે અંગ જાકે, એસે સ્થાવર જંગમ તાકે, એસે સ્થાવર જંગમ તાકે, તમ પાપ દેહ ભયે સબ નાસા, તમ પાપ દેહ ભયે સબ નાસા, જ્ઞાન રૂપ તન પાયે ઉજાસા, જ્ઞાન રૂપ તન પાયે ઉજાસા. શ્રીહરિએ છાંટેલો રંગ જેના શરીર ઉપર પડ્યો ને તે બધા જીવોનો તમોગુણ પ્રધાન અને પાપ પ્રધાન દેહના મૂળભૂત કર્મનો નાશ થઈ ગયો. ભગવાન શ્રીહરિનો રંગ જેને અડ્યો એ રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો. ભગવાનની આ બધી લીલાઓ અનેક જીવોના કલ્યાણ માટે છે, અનેક જીવોને પોતાની મૂર્તિમાં જોડવા માટે છે. કેવી અદ્ભુત આ બધી વાતો છે. ભગવાન શ્રીહરિએ પંચાળામાં રંગોત્સવ કર્યો. રાત્રિનો સમય હતો. પંચાળાના ગગાભાઈ, એમના પત્ની મોટીબા એ રાત્રે બહાર ઊભા થયા અને જોયું મહારાજ જાગે છે. મહારાજને આમ જતા જોયા, મોટીબા દોડ્યા, અરે અરે મહારાજ આપ કંઈ કામ છે? બોલો, અમે બધા છીએ સેવામાં, કંઈ હોય તો કહો. ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે અમે હુતાસીનોનો સમયો કર્યો ને, અમારો જ્યાં મંચ હતો ત્યાં બેસી અમે સાધુ હરિભક્તો પર ખૂબ ગુલાલ નાખ્યો, અને ત્યારે ત્યાં બાજુમાં ચામઠા લોકો ઉતરેલા, એટલે એકદમ ઉતરતામાં ઉતરતી જાતિના લોકો થોડે દૂર ઉતર્યા હશે, અને ભગવાન શ્રીનો ગુલાલ ઉડતા 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 પેલા સામાન્ય માણસો હતા ને એના ઉપર ગુલાલ ઉડ્યો. એ બધા રાજી થઈને દર્શન કરતા હતા, પોતાને કૃતકૃત્ય માનતા હતા, અને ભગવાન શ્રીની મૂર્તિને સંભાળી ધન્ય ધન્ય થયા હતા. ભગવાન શ્રીહરિ બોલ્યા, મોટીબા, એ લોકો છે ને એમાં એક વ્યક્તિની ઉંમર પૂરી થાય છે, એની આવરદા અત્યારે પૂરી થાય છે. અમારી મૂર્તિનો એને સંબંધ થયો, અમારી મૂર્તિની એને સ્મૃતિ થઈ, અમારી પ્રસાદીનો રંગ એને અડી ગયો અને એનું અંગ બદલાઈ ગયું, માટે અમે એને અક્ષરધામમાં તેડવા જઈએ છીએ. વિચારો તમે. આવી રીતે ભગવાન શ્રીહરિ એ ચામના જીવને ધામમાં તેડી ગયા. સવારે મોટીબાએ એમના પતિ ગગાભાઈ વગેરેને આ વાત કરી, ત્યારે બધાને ખબર પડી ભગવાનની લીલા કેટલી કલ્યાણકારી હોય છે. મહારાજે ગઢપુરમાં વસંત પંચમીનો સમયો કર્યો. એમાં મહારાજે ખૂબ મોટો રંગોત્સવ કરેલો. દેશ દેશાંતરના ભક્તો પધારેલા. સારંગપુરથી વાઘા ખાચર અને અમરા ખાચર આ બંને ભક્તો આવેલા. સાંભળો, લીલા સાંભળવા જેવી છે, કેવી રીતે મહારાજે અનેક જીવોના કલ્યાણ કર્યા. લેરી આવ્યા આજ લેરમાં, અતિ મેર કરી મેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા, અને પાપી કર્યા પુણ્યવાન. આ વાઘા ખાચર અમરા ખાચર બંને ગરીબ હતા. પરિસ્થિતિ સારી ન હતી, મનમાં ઘણી બધી મૂંઝવણ હતી કે મહારાજ ઉત્સવ કરે છે, દેશ દેશાંતરના બધા ભક્તો કંઈક ને કંઈક ભગવાન માટે ભેટ લાવશે, આપણે શું લઈ જઈએ. ઘણો વિચાર કર્યો, છેવટે જગન્નાથી તાકાના વસ્ત્ર બનાવીને લઈ ગયા, અને બીજો એક તાકો બીજા ભાઈએ માથે બાંધવા માટે લીધો. આવી રીતે વાઘા ખાચર અને અમરા ખાચર આ બંને ભાઈઓ જગન્નાથી કાપડ, એટલે એ સમયનું સાદામાં સાદું, હલકામાં હલકું, ઉતરતામાં ઉતરતું કાપડ, એના વાઘા અને સાફો લઈને આવ્યા. અને ભગવાન શ્રીહરિ આજે રંગે રમવાના છે. આજે તો હરિભક્તો મહારાજ માટે જાત જાતના ને ભાત ભાતના રંગબેરંગી પોશાક લઈને આવ્યા છે. મહારાજ
અમારા કપડાં પહેરીને આપ રંગે રમો, અમારા કપડાં પહેરીને રંગે રમો, અમારા કપડાં મોંઘા દાટ પોશાક અર્પણ થઈ રહ્યા છે. આ જોઈ બંને ભક્તો ફરીવાર મૂંઝવણમાં પડ્યા કે આટલા મોંઘા કપડાં મહારાજને આપે છે, એમાં આપણે આવા હાવ ચિથરા જેવા કપડાં આપીશું. એક બાજુ મૂકી દીધા, દૂરથી દર્શન કર્યા, આંખોમાં આંસુ આવી ગયા. શ્રીજી મહારાજે દૂર નજર કરી, ઈશારો કરી, એ વાઘા ખાચર, અમરા ખાચર, આવો બે અહીંયા, નજીક બોલાવ્યા, સામેથી બોલાવ્યા. અને મહારાજે પૂછ્યું, અમારા માટે કંઈ લાવ્યા નથી? બંને ભક્તો કંઈ બોલે એ પહેલાં મહારાજ કહ્યું, અમારા માટે કંઈ લાવ્યા નથી? મૂંઝાઈ ગયા, કંઈ જવાબ ન આપી શક્યા. ફરી મહારાજે કહ્યું, પેલા પોશાક લાવ્યા છો ને, લાવો લાવો, આજે અમારે રંગે રમવું છે ને, અમે તમે બનાવેલા કપડાં એ પહેરીને રંગે રમશું. સામે ચાલીને પોશાક માગ્યો, વસ્ત્રો માગ્યા, એ વસ્ત્રો મહારાજે ધારણ કર્યા અને ખૂબ રંગે રમ્યા. ઘેલા નદીએ સ્નાન કરવા આવ્યા, સ્નાન કરી મહારાજે વસ્ત્રો બદલ્યા અને એ જે પ્રસાદીના પોશાક કપડાં હતા ને, એ મહારાજે બે ભાઈને બોલાવી પાછા આપ્યા. બંને ભાઈ તો કૃતકૃત્ય થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા. અરે પ્રભુ, તમારી કેટલી બધી દયા. રાત્રે સૂતા હતા, અચાનક દિવ્ય તેજ થયું, તેજની અંદર પ્રકાશ થયો, પ્રકાશની અંદર અનેક બધા મુગટ ધારણ કરેલા, સુવર્ણના વસ્ત્ર અલંકાર આભૂષણ ધારણ કરેલા મુક્તોને જોયા, આપ બધા કોણ છો? ત્યારે વાઘા ખાચર અને અમરા ખાચરને હાથ જોડી બધા બોલવા લાગ્યા, ભાઈઓ અમે તમે ભગવાનને જે કપડાં આપ્યા હતા ને, એ જે કપાસમાંથી બનાવવામાં આવ્યા હતા ને, એ કપાસના છોડના જીવ છીએ. કપાસના છોડવાઓ, અમારો કપાસ, એમાંથી બનેલા કપડાં એ પ્રભુના કામમાં આવી ગયા, માટે કપાસના જીવો અમે બધા છીએ. તમારી દયાથી, તમારા પ્રેમથી અમને પરમાત્માનો સંબંધ થયો. અમારે અનેક જન્મો લેવાના હતા, કરોડો જન્મોમાં દુઃખ ભોગવાનું હતું, બધાનો અંત આવી ગયો. અમે આજે હવે ભગવાનના ધામમાં જવાના, આ મુક્તનો દેહ મળ્યો છે, અમને એમ થયું ધામમાં જતા જતા પહેલા તમારો આભાર વ્યક્ત કરતા જઈએ, એટલે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. આમ કહીને પેલા બધા મુક્તો હાથ જોડતા હતા. અમરા ખાચરને, વાઘા ખાચરને બંનેને થયું ભગવાનના સંબંધનો કેટલો મોટો મહિમા છે. ભગવાન શ્રીહરિની આ બધી લીલાઓ આવી રીતે અનેક જીવોના કલ્યાણ માટે છે. પ્રભુનું હસવું, બેસવું, ચાલવું, ઉઠવું. શ્રી હરિ કો રંગ લગે અંગ જાકે, ભગવાનનો રંગ જેને અંગ અડી ગયો, એ પછી પંચાળાના પેલા ચામઠા જીવો હોય કે પછી સારંગપુરથી આવેલા પેલા કપાસના આત્માઓ હોય, શ્રી હરિ આ રીતે રંગ ઉડાડી રહ્યા. ત્યાર પછી હમીર સરોવરે સ્નાન કરવા પધાર્યા, સંતો ભક્તોની સાથે નાહ્યા, સરોવરનું બધું પાણી રંગ રંગ થઈ ગયું. તે સમયે હરિભક્તોની સાથે શ્રીહરિએ ઘણા ઉમંગથી જળ ક્રીડા કરી. હરિભક્તોને રોજ ચિંતવા માટે શ્રીહરિ આવા વિવિધ પ્રકારના ચરિત્ર પ્રેમથી કરતા. બાગ બગીચાઓમાં પણ અવિનાશી શ્રીહરિ વારંવાર જતા, ભક્તોને પોતાના યોગ અભ્યાસની બધી ક્રિયાઓ બતાવતા, વન વિચરણ સમયે જે કરતા હતા તે પણ બતાવતા, અષ્ટાંગ યોગના જે અંગ કહેવાય છે તે બધા બતાવતા, નેતિ, ધોતી, નવલી, બે પ્રકારની જલબસ્તી, ગજકરણી, કુંજર ક્રિયા, શંખ પ્રક્ષાલન, આ બધી ક્રિયા, નાડીશોધનની ક્રિયાઓ કરતા, પૂરક, રેચક, શૂન્યક, કુંભક આદિ પ્રાણાયામ કહેવાય છે તે બધા અલગ અલગ વિગત પાડીને કરી બતાવતા. આ બધી આપણી પરંપરાઓ છે. એક નાની વાત તમને કહી દઉં, આખી દુનિયામાં એક વાતની ચર્ચા વધારે થઈ રહી છે. કોરોના વાયરસ ચાઇનામાંથી શરૂ થયો, અત્યારે દુનિયાના 70 જેટલા દેશ સુધી પહોંચી ગયો છે અને ચાઇનાને એકદમ અડીન આપણો ભારત દેશ. કેટલું મોટું પોપ્યુલેશન, ત્યાં એટલી અવેરનેસ પણ નથી, તેમ છતાં ભારત દેશની અંદર આ રોગ એટલો બધો સંક્રામક નથી બન્યો. એનું કારણ શું? એના પણ ઘણા બધા લોકો ચર્ચા કરે છે, પણ એના ઘણા બધા કારણમાં એક કારણ એ છે કે ભારતની જે પરંપરાઓ છે ને, ત્યાં માંસાહાર બહુ ઓછો છે, ત્યાંની પ્રજા નમસ્તે કહે છે, શેક હેન્ડ નથી. આ રોગ કેટલો વાયરલ છે, કેટલો ચેપી છે કે માણસ નજીક જાય, શેક હેન્ડ કરે, તુરંત એને અડી જાય છે.
આપણી પરંપરાઓને આપણે સાચવવી જોઈએ. સ્વામી રામદેવજીએ ખૂબ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે, નિયમિત પ્રાણાયામ કરતા હોય, ગળાનું જ્યુસ જો પીતા હોય તો એને કદાચ એકવાર આ વાયરલ રોગ લાગી પણ ગયો હોય ને તો પણ એનાથી મૃત્યુ થવાની શક્યતા ઝીરો છે. એનું રેઝિસ્ટન્સી પાવર એટલો બધો અપ થઈ જાય, સ્ટ્રોંગ થઈ જાય કે આ વાયરલ કશું નથી એના માટે. માટે આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ એને ક્યારેય ભૂલવી ન જોઈએ. હું એટલા માટે બધા ભક્તોને કહું છું, ભલે આપણો અમેરિકાનો પાસપોર્ટ ભલે અમેરિકાનો બની જાય પણ આપણું કાળજું તો ભારતનું જ રાખજો. હા, ભગવાન શ્રીહરિયા પૂરક, કુંભક, રેચક આ બધું ભુજના લોકોને કરી બતાવ્યું. 84 પ્રકારના આસન તે પણ પ્રભુએ કરી બતાવ્યા. મૂલાધારાદી 6 ચક્રની વાત કહેતા, તેમની સાથે રહેલી કમળની દાંડીની ક્રિયાઓ તેને પણ ઉલટ સુડલ કરીને બતાવતા, ભુજમાં શ્રીહરિ જ્યાં જ્યાં જતા હતા ત્યાં ત્યાં સુંદરજીભાઈ સુતાર અને ગંગારામ મલ નિરંતર સાથે રહેતા, શ્રીહરિ સરોવરમાં નાહ્યા, સારા નવા વસ્ત્ર પહેર્યા, હરિભક્તો બધા સાથે હતા અને વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા, સરોવરથી પૂરમાં આવ્યા, બધા ભક્તો કીર્તન ગાતા હતા. ન કહી શકાય એટલી અદ્ભુત શોભા બની હતી અને શ્રીહરિ પોતાને ઉતારે પધાર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચરિત્રામૃત સાગરના તસમપુરમાં શ્રીહરિએ વસંત પંચમી નિમિત્તે ભુજમાં રંગોત્સવ કર્યો, એ નામે 31મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.